नमस्ते विद्यार्थी मित्रों, हवे मित्रों आपणे गया लेक्चर नी अंदर स्वाध्याय 2.2 नी पहला जे थियरी आवे छे ए आपणे शीख्या था। हवे आजना वीडियो लेक्चर ए जे छे तमारा माटे खूब ज कामनो छे, एटले व्यवस्थित रीते आ वीडियो शांति थी अने जोजो अने ए दाखलाओ कई रीते गण्या छे एनी रीत खास तमे जोईने एने शीखी लेजो। कारण के आ वस्तु पाछी धोरण 10 नी अंदर એટલે કે આજના વિડિયો લેક્ચર માં આપણે જે શીખવાડવાના છે દાખલા એ જ દાખલા તમારે ધોરણ 10 ની અંદર પાછા કામમાં આવશે। ઓકે, એટલે ખાસ આજનો જે વિડિયો છે વ્યવસ્થિત રીતે એક કે બે વખત એને શાંતિથી જોઈ લેજો। ચલો 2.2 સ્વાધ્યાય છે એની આપણે શરૂઆત કરીએ છીએ। એમાં દાખલા નંબર 1 છે, એમાં તમારે આન્સર લાવવાનો છે બહુપદીનું મૂલ્ય। मूल्य એટલે કિંમત। પરીક્ષા ની અંદર એવું કે બહુપદી નું મૂલ્ય શોધો, અથવા તો તમને એવું આપેલું હશે કે બહુપદી ની કિંમત શોધો, બહુપદી ની કિંમત શોધો, બંને માંથી કોઈ પણ એક વસ્તુ તમને આપેલી હશે। ઓકે, ચલો જોઈએ। તો બહુપદી નું મૂલ્ય, હવે જ્યારે મૂલ્ય લાવવાનું હશે ત્યારે તમને બહુપદી આપેલી હશે। બહુપદી તમને એક કરીને આપ્યો, p ઓફ x કરીને આપે, અથવા તો ડાયરેક્ટ આ રીતે રકમ આપે। चौपड़ी नी अंदर तमने खाली आटली वस्तु आपी छे। आगळ जे p ऑफ x छे ए तो आपणे थियरी मां समजाव्यु तो के कोई पण बहुपदी होय एने आगळ तमारे अहींया अंदर चल x होय तो अहींया p ऑफ x लागे, जो अहींया चल y होय तो अहींया p ऑफ y लागे। चल प्रमाणे एनुं नाम लखवानुं। ओके, चलो एटले p ऑफ x अने आ जे बहुपदी छे 5x - 4x² + 3। हवे आपणे मूल्य कोनुं लावानुं? तो के भाई पहेला एवुं कीधुं के भाई x बराबर 0, પછી x બરાબર માઇનસ 1 અને પછી x બરાબર 2, એટલે કે આ 3 3 x ની કિંમત તમારે બહુપદીની અંદર મૂકવાની। 3 કિંમત મૂકશો એટલે તમને જવાબ પણ કેટલા મળશે? 3 જવાબ મળશે, એટલે કે 3 મૂલ્ય તમને મળશે। ઓકે, ચલો વારાફરતી આપણે કિંમત મૂકીએ। ચલો પહેલા કેટલા મૂકવાના? x બરાબર 0 મૂકવાના, એટલે મેં અહીંયા બહુપદી લખી છે એની જ રકમ ફરીથી નીચે મેં ઉતારી દીધી પહેલા કે p ઓફ x બરાબર 5x - 4x² + 3। ઓકે, ચલો હવે કિંમત મૂકીએ x બરાબર 0, પહેલી કિંમત કઈ છે? x બરાબર 0 મૂકવાની છે। ચલો તો x બરાબર 0 મૂકતા હવે અહીંયા જોઈ આગળ, ચલો જ્યાં જ્યાં x છે ત્યાં કેટલા મૂકી દઈશું આપણે? 0 મૂકીશું। જ્યાં જ્યાં પણ x છે ત્યાં કેટલા મૂકી દેવાના? 0 મૂકી દેવાના। ચલો એટલે અહીંયા જો p ના p x ની જગ્યાએ અહીંયા જે x છે એની જગ્યાએ કેટલા મૂકવાના? જ્યાં x હોય ત્યાં 0 મૂકવાના છે। ચલો એટલે અહીંયા 0 મૂક્યા, p ના p x ની જગ્યાએ અહીંયા 0 બરાબર ના બરાબર 5 ના 5 x। હવે તમે જ્યારે કિંમત મૂકો ત્યારે હંમેશા જે આગળ સહગુણક હોય એને કૌંસમાં તમારે રકમ મૂકવાની। કોઈ પણ કિંમત મૂકો એટલે એની બાજુમાં જો અહીંયા 5x છે, આ દેખાત 5x, તો તમે અહીંયા x ની વેલ્યુ મૂકો, x ની કિંમત કેટલા મૂકો છો? x બરાબર 0, તો તમારે પહેલા છે ને 5 લખી નાખવાના, પછી અહીંયા 0 અને કૌંસ કરવાનું। જો કૌંસ નહીં કરો તો 50 થઈ જશે, એટલે ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ તમે વેલ્યુ મૂકો ત્યારે એને કૌંસ, કૌંસ એટલે ગુણ્યા, કૌંસ એટલે ગુણ્યા, એટલે 5 ના 5, પછી અહીંયા x ની જગ્યાએ 0 મૂકી દેવાના, પછી આગળ માઇનસ ના માઇનસ, અહીંયા માઇનસ ના માઇનસ, પાછા તમારે x અચળ આવ્યો, સહગુણક આવ્યો, તો 4 ના 4, પછી x ની જગ્યાએ કેટલા મૂકવાના? 0, એટલે અહીંયા લખવાનો કૌંસ, કિંમત મૂકવાની એટલે કૌંસ કરવાનો આવે, ચલો કૌંસ કરવાનો 0, અને અહીંયા વર્ગ છે તો અહીંયા વર્ગ, અહીંયા વર્ગ નતો તો ખાલી 0 લખી નાખ્યો, અહીંયા વર્ગ છે તો અહીંયા 0 x ની કિંમત મૂકવાની, પછી શું કરી દેવાનો? વર્ગ કરી દેવાનો, અને પછી અહીંયા વધતા ના વધતા, આમાં કેમ કિંમત ના મૂકી? કારણ કે આ જે 3 છે એ અચળ રકમ છે, ચલ છે એ નથી, અને ચલ નથી તો કિંમત મૂકવાની આવે નહીં, કારણ કે આપણે x હોય ત્યાં 0 મૂકવાના હતા, એટલે અહીંયા x હતા તો એમાં 0 મૂક્યો, અહીંયા x હતા તો અહીંયા 0 મૂક્યો, અને અહીંયા વત્તા 3 ના 3, એટલે અચળ રકમમાં કિંમત મૂકવાની ના આવે, એ જેમ હોય એમ લખી નાખવાનું, આટલી ખબર પડી ગયેલા? ઓકે, બધાને ખ્યાલ આવ્યો? ચલો હવે આગળ જુઓ। ચલો હવે તમારે શું કરવાનું? આ બેનો ગુણાકાર 5 ગુણ્યા 0 કરો એટલે 0 આવે, 5 ગુણ્યા 0 એટલે કેટલા આવે? 0। પછી અહીંયા 4 ગુણ્યા 0 ને ઘણા વિદ્યાર્થીઓ આમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, ગુણાકાર ડાયરેક્ટ ન કરતા, અહીંયા મેં ડાયરેક્ટ ગુણાકાર કર્યો કારણ કે 0 એક જ વાર હતો, અહીંયા 0 નો સ્ક્વેર એટલે પહેલા સ્ક્વેર કરવાનો, પછી એનો જે જવાબ આવે પછી ગુણાકાર કરવાનો। ઓકે, ચલો એટલે પહેલા 4 ના 4 0 નો તમે સ્ક્વેર કરો તો 0 નો સ્ક્વેર કેટલો થાય? 0 થાય,
પછી તમારે અહીંયા 0 ને 4 વડે ગુણીશું. આ રીતે પહેલા સ્ક્વેર હોય તો સ્ક્વેર, ઘન હોય તો ઘન, જે હોય તમારે પ્રમાણે ગણતરી લાવવાની. ચલો વત્તા 3 ના 3 એટલે આ 0 એમને ઉતાર્યા, પછી આ 4 હતા 4, 4 ગુણ્યા 0 એટલે ફરીથી 0, પહેલા આ 0 નો વર્ગ કરેલો છે, ખાસ ધ્યાન રાખજો. વત્તા અહીંયા 3 ના 3 એમને ઉતાર્યા, પછી 0 4 ગુણ્યા 0 એટલે 0 ને 3, હવે આ 0 0 ની કોઈ જરૂર છે નહીં, એટલે આન્સર કેટલો આવે 3. અને પછી એટલે કે તમે 0 કિંમત મૂકી એટલે કે p ઓફ 0 બરાબર કેટલા આવ્યા, 3 આવ્યા. જો આપણે x ની જે કિંમત 0 હતી એ 0 મૂક્યા તો આપણો આન્સર આવ્યો તમારો p ઓફ 0 બરાબર 3. ચલો બીજી વેલ્યુ આપણે મૂકવાની છે x બરાબર -1, એટલે જ્યાં તમારી જે બહુપદી તમને જે આપી છે એ બહુપદીની અંદર તમારે x બરાબર કેટલા મૂકી દેવાના, -1 મૂકી દેવાના. ચલો આ તમારી બહુપદી છે, જેવી રીતે તમે 0 મૂક્યા એ જ રીતે તમારે કેટલા મૂકવાના, -1 મૂકી દેવાના. ચલો x બરાબર -1 મૂકતા, ચલો આપણે બહુપદી કહે છે તો કે p ના p, પછી જ્યાં તમે 0 મૂક્યા હતા એવી રીતે જ્યાં જ્યાં 0 મૂક્યા એવી રીતે x ની જગ્યાએ કેટલા મૂકવાના, -1 મૂકશો. ચલો p પછી -1 ના -1, આગળ વધો બરાબર ના બરાબર. ચલો 5 ના 5, પછી અહીંયા x છે એટલે x આવે તો એની જગ્યાએ કેટલા મૂકી દેવાના, -1 મૂકવાના. એટલે અહીંયા મેં લખ્યા -1 પછી. અને મેં એવું કીધું હતું કે જ્યારે પણ તમે x ની વેલ્યુ મૂકો ત્યારે વેલ્યુ મૂકો ત્યાં બે બાજુ શું કરવાનો, કૌંસ કરી દેવાનો, કારણ કે બંને રકમ અલગ અલગ થઈ જાય. ચલો પછી -4 ના 4, x ની જગ્યાએ -1 નો સ્ક્વેર કરવાનો, કારણ કે અહીંયા બે ઘાત છે એટલે મેં અહીંયા જો નિશાની કરી તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, વર્ગ હોય તો વર્ગ આવવો જોઈએ. વત્તા 3 ના 3, ચલો હવે આપણે ગુણાકાર કરીશું. તો આપણે ગુણાકાર કરીએ તો કે 5 એકા 5 અને નિશાની પ્લસ માઇનસ શું થાય, માઇનસ થશે, એટલે કે 5 એકા 5 પ્લસ માઇનસ માઇનસ. મેં નિશાની માટેનો તમને બેઝિક મેથ્સનો ગઈ વખતે મેં તમને વિડીયો બનાવ્યો છે, જો તમે હજી એ બેઝિક મેથ્સનો વિડીયો ન જોયો હોય તો વિડીયો જોઈ લેજો. જો એ વિડીયો તમે વ્યવસ્થિત જોયેલો હશે તો નિશાની માટે તમારે જે જે નિયમોની જરૂર છે એ તમને ફાઈ જશે, તો તમારે જવાબ લાવવામાં તકલીફ નહીં પડે. ચલો એટલે પ્લસ માઇનસ માઇનસ થાય, 5 એકા 5. ચલો આગળ વધીએ, અહીંયા -4 ના -4, વર્ગ આવે છે થોડીક વાર ગાડી ઊભી રાખી દેવાની. અહીંયા શું કરવાનું તમારે, તો કે -1 નો વર્ગ કરો, તો -1 કોઈ પણ માઇનસ રકમ હોય અને તમે એનો વર્ગ કરો તો તમારો જવાબ પ્લસમાં આવે, એટલે કે -1, પહેલા 1 નો વર્ગ તો કે 1, અને માઇનસ હતી એ રકમ કેવી થઈ કે પ્લસ, કારણ કે અહીંયા વર્ગ હોય, બે ઘાત હોય, બે ઘાત હોય 4, બે કી ઘાત હોય, તો તમારી માઇનસ રકમ કેવી બની જાય, પ્લસ બની જાય. અને જો એકી ઘાત હોય તો ઘાત જે હોય એનો જવાબ લાવી દેવાનો, પણ નિશાની કેવી રહે, માઇનસ ની માઇનસ જ રહે, પરંતુ આપણી ઘાત બે કી છે માટે જવાબ પ્લસ માં આવશે. ચલો વત્તા 3 ના 3, ચલો -5 એમને ઉતારી દેવાના. હવે આ બંને નો ગુણાકાર કરો, 4 એકા 4 માઇનસ પ્લસ માઇનસ, એટલે કે 4 એકા 4 માઇનસ 4 વત્તા 3 ના 3. હવે શું કરવાનું, તો કે માઇનસ માઇનસ શું થશે, પ્લસ થશે, એટલે કે 5 ને 4 9, પણ નિશાની કઈ મૂકવાની, મોટાની, એટલે મેં તમને આવો નિયમ લખાવ્યો છે, માઇનસ માઇનસ તો જવાબ શું આવે, પ્લસ, સરવાળો કરવાનો, અને નિશાની કોની મૂકવાની, મોટાની. મોટા કોણ છે, તો કે 5 મોટા છે. ચલો વત્તા 3 ના 3, હવે અહીંયા જો, હવે એક માઇનસ છે અને એક પ્લસ છે, તો એક માઇનસ હોય અને એક પ્લસ હોય, એટલે કે માઇનસ પ્લસ શું થાય, માઇનસ થાય, એટલે કે બાદબાકી થાય, 9 માંથી 3 જાય તો 6, અને જવાબમાં કોની નિશાની, તો કે એમાં મોટાની, બંનેમાં મોટા 9 છે, માટે 9 ની નિશાની માઇનસ મૂકવાની. ઓકે, એટલે તમારો બીજો જવાબ પણ કેટલો આવ્યો, -6 તમે આવ્યો. ત્રીજો, તમારે ત્રીજી વેલ્યુ કેટલી મૂકવાની, 2, જ્યાં જ્યાં x છે ને કેટલા મૂકી દઈશું, 2 મૂકશું. ચલો અને બહુપદી, આપણી બહુપદી લખેલી જ છે, ચલો x બરાબર 2 મૂકવાના, એટલે p ના p, પછી x ની જગ્યાએ 2, ફરીથી 5 ના 5, x ની જગ્યાએ 2, કિંમત મૂકો એટલે કૌંસ કરવાનો, -4 ના 4, કિંમત મૂકીએ એટલે કૌંસ કરીને, અહીંયા વર્ગ છે તો શું કરવાનું, વર્ગ, બહુપદીમાં વર્ગ છે. ચલો વત્તા 3 ના 3, 5 ને 2 વડે ગુણો, તો 5 ગુણ્યા 2 એટલે 5 2 10 થશે. ચલો 4 ના 4, હવે 2 નો વર્ગ કરવાનો, 2 નો વર્ગ આવે પ્લસ 4, એટલે 4 વત્તા 3 ના 3, ચલો 10 ના 10, ચોકો ચોકો કેટલા આવે, તો કે 16 આવે, વત્તા 3 ના 3. હવે જુઓ આ પ્લસ છે, આ પ્લસ છે, પ્લસ પ્લસ તો શું થાય, પ્લસ થાય, સરવાળો મારવાનો, એટલે 10 ની અંદર 3 ઉમેરો એટલે નીચે મેં લખેલા છે 13 આવે, અને આ 16 બિચારા એકલા જ છે, માઇનસ, એ માઇનસ ને એમનામ રહેવા દેવા. હવે એક પ્લસ છે, એક માઇનસ છે, તો પ્લસ માઇનસ, એટલે કે પ્લસ માઇનસ શું થાય, માઇનસ. જો તમે નિયમો કેટલી વખત તમારા કામમાં આવ્યા, મેં આનો જે વિડીયો બનાવ્યો છે ખાસ હજી ના જોયો તો જોઈ લેજો, કારણ કે જો નિશાની એકવાર આવડી ગઈ તો કોઈ પણ ચેપ્ટર હશે, કોઈ પણ તમે દાખલો ભણતા હશો એનો જવાબ તમે બીજા વિદ્યાર્થી કરતા લાવી શકશો.
चलो એટલે 13 માંથી 16 જાય પ્લસ માઈનસ માઈનસ થાય 13 માંથી 16 જાય એટલે કેટલા વધે 3 પણ નિશાની કોની તો કે મોટા ની એટલે 16 મોટા છે એટલે કેટલા આવે માઈનસ 3 તમારો જવાબ આવશે એટલે આ રીતે દાખલા નંબર 1 અધ્યાયમાં તમારે બહુપદીનું મૂલ્ય લાવવાનું હતું મૂલ્ય એટલે તમને જે કિંમત આપી હોય એ કિંમત બહુપદીની અંદર મૂકવાના અને સરવાળા બાદબાકી કરીને તમારે શું કરવાનું એનો જવાબ એટલે કે મૂલ્ય લાવવાનું ચલો દાખલા નંબર 2 છે દાખલા નંબર 1 જેવો જ છે તમારે એમાં શું કીધું કે દરેક બહુપદી માટે p of 0 એટલે શું તો કે આ જે છે એ x બતાવે છે 3 3 ઓકે એટલે પહેલું તમારે અહીંયા p of 0 નો જવાબ લાવવાનો p of 1 લાવવાનો અને p of 2 લાવવાનો એટલે કે બધી જ બહુપદીની અંદર તમારે પહેલા x બરાબર 0 મૂકવાનો પછી એ જ બહુપદીની અંદર 1 મૂકવાનો અને પછી કેટલા મૂકવાના 2 મૂકવાના એટલે ત્રણ કિંમતો મૂકવાની અને બધી બહુપદીમાં 3 3 જવાબ આવશે ચલો પહેલી બહુપદી આપી છે તમને p of y x ની જગ્યાએ y આપ્યા છે p of y બરાબર y નો સ્ક્વેર માઈનસ y વત્તા 1 તો આપણે અહીંયા જો અહીંયા x ની એટલે કે બહુપદીની અંદર x હોય તો કિંમત x હોય અને બહુપદીની અંદર y હોય તો તમારી કિંમત જે આ છે કિંમત જે શું બની જાય y બની જાય જો z હોય તો z બની જાય t હોય તો t બની જાય ચલો પહેલી કિંમત આપણે કઈ મૂકવાની હતી p of 0 એનો મતલબ કે આપણી બહુપદીમાં y છે કેટલા છે y તો તમારે અહીંયા પહેલી કિંમત જ્યાં y હોય ને કેટલા મૂકવાના 0 જો અહીંયા t હોય બધામાં તો અહીંયા તમારે t જ્યાં t દેખાય ચલની જગ્યાએ કિંમત મૂકાય ચલો એટલે જ્યાં પહેલા આપણે t y હશે y એની જગ્યાએ કેટલા મૂકશું 0 ચલો બહુપદી છે p of y બરાબર y નો સ્ક્વેર માઈનસ y વત્તા 1 જ્યાં જ્યાં પણ y છે ને કેટલા મૂકવાના 0 એટલે કે y બરાબર 0 મૂકતા ચલો પહેલા આપણે p ના p y ની જગ્યાએ કેટલા મૂકવાના 0 0 ક્યાંથી આવ્યા તો અહીંયા લખ્યું છે p of 0 એટલે આપણે એની વેલ્યુ લાવવાની ચલો y નો સ્ક્વેર એટલે y ની જગ્યાએ કેટલા મૂકવાના છે 0 મૂકવાના ચલો 0 નો સ્ક્વેર પછી અહીંયા આવે 0 કારણ કે અહીંયા y છે એટલે ખાલી 0 મૂકી દેવાનો અને કિંમત મૂકો ત્યારે કૌંસ કરવાનો ભૂલતા નહીં વત્તા 1 ના 1 હવે આપણે એનો આન્સર લઈએ 0 નો સ્ક્વેર થાય 0 0 નો સ્ક્વેર કેટલો થાય તો કે 0 થશે પછી માઈનસ ના માઈનસ 0 છે એ તો 0 જ રહેશે અને વત્તા 1 ના 1 0 0 ની કોઈ વેલ્યુ ના હોય એટલે તમારો આન્સર આવે વધ્યા કોણ તો કે 1 તો તમે પહેલો જવાબ x પર એટલે સોરી y બરાબર 0 મૂક્યા તો તમારો આન્સર કેટલો આવ્યો તો કે 1 આન્સર આવ્યો હવે બીજો આન્સર કેટલો લાવવાનો 1 1 નો જવાબ લાવવાનો તો તમારે જેવી રીતે અહીંયા y માં 0 મૂક્યા એવી રીતે અહીંયા y માં કેટલા મૂકવાના આવે 1 મૂકવાનો જ્યાં y દેખાય ત્યાં તમારે 1 મૂકી દેવાનું ચલો આ બહુપદીની અંદર ફરીથી p ના p y ની જગ્યાએ કેટલા મૂકવાના 1 મૂકવાના બરાબર ના બરાબર પછી y નો સ્ક્વેર એટલે અહીંયા 1 નો સ્ક્વેર કરવો પડશે પછી માઈનસ y ની જગ્યાએ કેટલા મૂકવાના 1 અને વત્તા 1 એટલે જ્યાં y હતા ત્યાં આપણે કેટલા મૂકી દીધા 1 મૂકી દીધા ચલો 1 નો સ્ક્વેર કરો એટલે 1 આવે માઈનસ 1 એમ નામ અને 1 પણ એમ નામ જ આવશે ચલો હવે મેં શું કર્યું છે તો કે આ 1 પ્લસ છે અને આ પ્લસ છે પ્લસ પ્લસ એટલે સરવાળો કરવાનો અને આ 1 માં 1 ઉમેરો એટલે કેટલા આવે 2 આવે અને આ માઈનસ 1 એમ નામ ચલો 2 માંથી 1 જાય તો વધારે આવડે તો કેટલો જવાબ આવે 1 આવે એટલે તમારો આન્સર એટલે કે તમે y બરાબર 1 મૂક્યા તો તમારો જવાબ કેટલો આવ્યો 1 આવ્યો હવે ત્રીજી વેલ્યુ કેટલી મૂકવાની છે 2 જ્યાં y હોય ત્યાં 2 મૂકી દેવાના ચલો બધી કિંમત મૂકીએ y બરાબર 2 મૂકતા p of y બરાબર હવે તમે અહીંયા y આપણે અહીંયા કિંમત મૂકી છે એટલે તમારે અહીંયા y ની જગ્યાએ 2 લખી નાખવાનો y લખવાની જરૂર નથી ચલો એટલે p of 2 બરાબર ચલો y ની જગ્યાએ અહીંયા y હતા ને કેટલા મૂક્યા આવે આપણે 2 મૂકશું તો y નો સ્ક્વેર કર્યો તો અહીંયા 2 નો શું કરવાનો સ્ક્વેર કરવાનો ચલો માઈનસ માં માઈનસ પછી ફરીથી y ની જગ્યાએ કેટલા મૂકવાના 2 મૂકવાના વત્તા કેટલા મૂકી દીધા 1 ચલો 2 નો સ્ક્વેર કરો 2 નો સ્ક્વેર કેટલો આવે તો કે 4 માઈનસ 2 ના 2 અને વત્તા 1 હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા શું કરવાનું તમારે અહીંયા મેં એવું કર્યું છે 4 માંથી 2 જાય તો કેટલા વધશે 2 વધશે અને પછી આ વત્તા 1 એમ નમ તમારે એવું ના કરવું હોય તો તમે આવું બી કરી શકો મેં ઉપરના દાખલામાં કર્યું એ પ્રમાણે બંનેના આન્સર 3 જ આવે જો આ 4 પ્લસ છે આ 1 શું છે પ્લસ એટલે 4 માં 1 ઉમેરો એટલે કેટલા આવે 5 આવે 5 માંથી 2 જાય તો કેટલા વધે 3 એવું ના કરવું હોય 4 માંથી 2 જાય તો 2 અને વત્તા 1 2 માં 1 ઉમેરો તો કેટલા આવે 3 ટૂંકમાં સરવાળા બાદબાકી તમારે ખાસ શું કરવાનું વ્યવસ્થિત રીતે કરી લેવાનું ચલો એટલે હવે તમારે આનો જવાબ એટલે કે તમે y બરાબર 2 મૂક્યા તો તમારો જવાબ કેટલો આવ્યો તો કે બે જવાબ મારો 3 આવ્યો ચલો હવે ત્રીજી જે એના પછીનો છે દાખલા નંબર 2 દાખલા નંબર 2 એટલે કે આ પહેલી બહુપદી y વાળી હતી બીજી બહુપદી જો આ બે મોટી બહુપદી છે અને એમાં ચલ જો t છે અહીંયા ચલ કોણ હતો y એટલે શું તો કે ભાઈ જ્યાં ચલ y હતો એની જગ્યાએ તમારો ચલ હવે શું થયો બદલાય
એટલે તમારે શું કરવાનું, જ્યાં તમે y ની વેલ્યુ 3 મૂકી એવી રીતે તમારે અહીંયા t ની વેલ્યુ મૂકી દેવાની. ચલો એટલે જ્યાં t દેખાય સૌથી પહેલા તમે અહીંયા 0 મૂક્યા, પછી 1 મૂક્યા, અને પછી કેટલા મૂક્યા 2. હવે આપણે આ 3 3 વેલ્યુ આ બહુપદીની અંદર મૂકવાની. ચલો સૌથી પહેલા આપણે t બરાબર કેટલા મૂકવાના 0. સાહેબ તમે આમાં તો y બરાબર લખ્યું હતું, હવે અહીંયા t કરી નાખો, પણ આરંભ પરંતુ અહીંયા y ચલ વાયો તો અહીંયા ચલ શું છે t, એટલે ચલ પ્રમાણે વેલ્યુ બદલી રાખવાની. ચલો t બરાબર કેટલા મૂકવાના 0, આપણી વેલ્યુ 0 1 2 છે તો ફિક્સ જ છે, ઓકે એ બદલાશે નહીં. ઓકે ચલો t બરાબર 0 મૂકતા 2 ના 2 વત્તા ના વત્તા, ચલો t ની જગ્યાએ કેટલા મૂકી દેવાના, આપણે t ની જગ્યાએ કેટલા મૂકશું, t ની જગ્યાએ 0 વત્તા ના વત્તા 2 ના 2, ચલો 0 મૂકવાના અહીંયા વર્ગ આવે તો આપણે વર્ગ કરવો પડશે. ચલો t ની જગ્યાએ 0 મૂક્યો, વર્ગ કર્યો, માઈનસ 0 નો ઘન t નો ઘન છે તો અહીંયા પણ શું કરવાનો, 0 નો ઘન કરીશું. ઓકે હવે આપણે જવાબ લઈએ, 2 ના 2 એમ મૂકી દેવાના, આ 0 નો કશું થાય નહીં એટલે એને કૌંસ કાઢીને 0 લખેલા છે. પછી અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, પેલા 2 ના 2 ઘણા વિદ્યાર્થીઓ અહીંયા 2 ને 0 વડે પેલા ગુણી દેશે, એવું ના કરતા સૌથી પહેલા અહીંયા જે રકમ હોય એનો વર્ગ કરવાનો, એનો જે જવાબ આવે પછી તમારે એને 2 વડે ગુણી દેવાનો. એટલે 2 ના 2 0 નો વર્ગ આવે 0, અને 0 નો ઘન કરો એટલે અહીંયા ડાયરેક્ટ કેટલા આવે, 0 આવી જશે. ઓકે હવે 2 ના 2 0 નો 0, 2 ને 0 વડે ગુણો એટલે આવે 0, અને છેલ્લે તો 0 લખેલા જ હતા, આ 0 0 ની કોઈ વેલ્યુ હોય નહીં એટલે આપણો જવાબ આવ્યો તમારો 2. એટલે કે 0 વેલ્યુ મૂકી તો આન્સર કેટલો આવ્યો, મૂલ્ય કેટલું આવ્યું, 2 આવ્યું. ચલો એ જ પ્રમાણે તમારે બહુપદી ની અંદર અહીંયા 0 મૂક્યા બાદ 1 અને 2 મૂકવાના છે. હવે આ t બરાબર 1 અને t બરાબર 2 એ વેલ્યુ તમારે આ બહુપદી ની અંદર જાતે મૂકીને જવાબ લાવવાનો રહેશે. ઓકે ચલો હવે ત્રીજી બહુપદી આપેલી છે, ત્રીજી બહુપદીમાં શું છે તો કે p ઓફ x બરાબર x નો ઘન. આ એક નાની અંકથી તમને બહુપદી આપી છે એટલે મેં તમને ખ્યાલ ન આવે એના માટે મેં એક વેલ્યુ, આપણે ત્રણ વેલ્યુ છે 0 1 2, હું તમને 2x બરાબર 2 મૂકીને જવાબ લાવતા શીખવાડું છું. બાકીની જે વેલ્યુ છે કઈ 0 અને 1, એ 0 અને 1 તમારે આ બહુપદીની અંદર વેલ્યુ જાતે મૂકીને એનો જવાબ તમારે લાવવાનો રહેશે. ચલો x બરાબર 2 મૂકીએ, જ્યાં x હોય ત્યાં 2 મૂકી દેવાનું, જો 2 પછી અહીંયા x નો ઘન તો અહીંયા કેટલા કરી દેવાના, 2 નો ઘન કરીશું. ચલો 2 નો ઘન કરો એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 4 4 2 8, એટલે આ તમારો જવાબ આવ્યો કેટલો, 8. અને બાકીની જે 0 અને 1 વાળી વેલ્યુ જે કિંમત મૂકવાની છે એ તમે જાતે લઈ દેજો. ચલો એના પછી છેલ્લો દાખલા નંબર જે છે, દાખલા નંબર 4, એટલે કે ચોથી બહુપદી જે આવી છે, પહેલી બહુપદી, બીજી અને ત્રીજી અને ચોથી બહુપદી, ચોથી બહુપદી થોડીક અલગ છે પણ સહેલી છે. જો કઈ રીતે છે, p ઓફ x બરાબર x માઇનસ 1 અને બીજા કૌંસમાં x પ્લસ 1, એટલે કે એકવાર માઇનસ એકવાર પ્લસ છે. ચલો આપણે સૌથી પહેલી કિંમત કઈ મૂકવાની છે, 0 વાળી વેલ્યુ. ચલો x બરાબર 0 મૂકતા એટલે અહીંયા x છે ને કેટલો લખ્યા, 0, માઇનસ ના માઇનસ 1 ના 1, ફરીથી અહીંયા લખ્યા 0, વત્તા ના વત્તા 1 ના 1. ચલો 0 માંથી 1 જાય તો અહીંયા તમારો જવાબ આવે માઇનસ 1, કારણ કે 0 માંથી 1 ના જાય એટલે 0 માઇનસ 1 એટલે માઇનસ 1, પછી 0 માં 1 ઉમેરો એટલે તમારો જવાબ આવે 1. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો, 1 એકા કેટલા આવે 1, પણ નિશાની માઇનસ પ્લસ માઇનસ. મેં તમને જે નિયમવાળો કાગળ જે વિડીયો બનાવ્યો છે એમાં તમને ખાસ ચોખ્ખે ચોખ્ખું એવું લખેલું છે કે ગુણાકારમાં નિશાનીનો નિયમ બોલવાનો હોય અને સરવાળા બાદબાકીમાં નિયમ પણ બોલવાનો, પણ જવાબમાં મોટાની નિશાની હોય. આમાં સીધો નિયમ બોલવાનો, 1 એકા 1 અને તમારો જવાબ આવે માઇનસ, કારણ કે માઇનસ પ્લસ માઇનસ થાય. હવે કેટલા મૂકવાના છે, બીજી વેલ્યુ x બરાબર કેટલા મૂકવાના, 1 મૂકવાના. ચલો હવે જ્યાં x છે ને 1 મૂકો એટલે અહીંયા જો આ બહુપદી છે, p ના p x ની જગ્યાએ 1, હવે આગળ વધો x ની જગ્યાએ 1 મૂકવાના, માઇનસ 1, ફરીથી અહીંયા 1 વત્તા 1, કારણ કે અહીંયા x ની જગ્યાએ 1 મૂક્યા. ઓકે હવે જો 1 માંથી 1 જાય એટલે કેટલા વધશે, 0 વધશે, 1 વત્તા 1 કરો એટલે 2 આવશે. હવે આ બંનેનો શું કરવાનો, ગુણાકાર, 0 ને 2 વડે ગુણો એટલે તમારો જવાબ આવે 0. અને હવે ત્રીજી વેલ્યુ જે છે x બરાબર 2 મૂકવાના, એ પણ તમારે જાતે ગણવાનું રહેશે, કારણ કે ખાસ હવે આજે જે કિંમત મૂકવાના દાખલાઓ ધોરણ 10 ની અંદર પણ આવતા હોય છે, એટલે ખાસ આ બધા દાખલાઓની પ્રેક્ટિસ કરજો. આવા બીજા દાખલાઓ પણ તમને હોમવર્ક ની અંદર આપેલા છે, એ પણ તમે ગણજો બરોબર. એટલે આ મૂલ્યવાળા દાખલા ફરીથી એક વખત જોઈ લઈએ,
मूल्य में शू तो मूल्य आप किंमत बहुपदी में मूकी देवानी ध्यान शू रखवानो एक तो निशानी माटे जे नियमो छे नियमो खास तमने आवडता हशे तो आनी अंदर तमने कोई तकलीफ पड़शे नहीं। खास तमारे जे वर्ग आप्यो होय घन आप्यो होय एमां निशानी में खास ध्यान रखवानो माइनस रकम होय तो ए रकम केवी थई जाय प्लस थई जाय एकी घात होय तो प्लस थाय अने एकी घात होय तो तमारो जवाब माइनस मां बराबर एटले आ रीते तमारे स्वाध्याय जे छे स्वाध्याय 2.2 ना जे दाखला हता ए आ रीते तमारे गणवाना रहेशे। आभार।